ભારત વિકાસ પરિષદ, વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ કિસુદ ઉપરોક્ત ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભારત વિકાસ પરિષદની કલ્પ વૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ તારીખ 21/7/2024 ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે વૈભવ બુક સ્ટોર સ્ટેશન રોડ ખાતે કરવામાં આવેલું હતું, ત્યારે રોપા વિતરણમાં વિવિધ પ્રકારના 1050 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સીતાફળ, જામફળ, રામણા, બદામ, આસોપાલવ, કોઠા, તુલસીજી, બોરસલ્લી, બીલી, ગુલમોહર, સરૂ તેમજ પારિજાત, પારસ પીપળો, કડવો લીમડો અને લાલ મહેંદી જેવા વિવિધ પ્રકારના ફળાઉ ઔષધીય તેમજ છાંયડો આપતા વૃક્ષોના રોપણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં શનિવારના રોજ રાણીકપરા નર્સરી ખાતે રોપા ભરવા માટે અજાબ વનપાલ શ્રી પંકજભાઈ ગાંધીના માર્ગદર્શન નીચે ભારત વિકાસ પરિષદના હિરણભાઈ ચાવડા, હરેનભાઈ પંડ્યા, દીપ દવે, ચિંતન પનારા અને નિશાંત પુરોહિત દ્વારા રાણીકપરા નર્સરીના કર્મચારીઓને સાથે રાખીને ટ્રેક્ટરમાં રોપા ભરવામાં આવેલ, તેમજ રવિવારે સવારથી જ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહજી જાડેજા, સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયાએ પણ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી, તેમજ ભારત વિકાસ પરિષદના જગમલભાઈ નંદાણિયા, ભૂપેન્દ્રભાઈ જોશી, ઉષાકાંતભાઈ ભટ્ટ, ડોક્ટર પ્રો ગજેરા સાહેબ, જીતેન્દ્રભાઈ ધોળકિયા, દિનેશભાઈ કાનાબાર તેમજ પ્રકાશભાઈ ચાવડા અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના વિશાલભાઈ પાણખાણીયાએ રજીસ્ટ્રેશન ટેબલની જવાબદારી સંભાળી હતી. ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ. આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં ભારત વિકાસ પરિષદ કેશોદ, સામાજિક વનીકરણ રેન્જ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન ત્રણેયના સંયુક્ત ઉપક્રમે વૈભવ બુક સ્ટોર પાસે, ચારચોક પાસે રોપા વિતરણનું વિનામૂલ્ય કરેલું હતું. 1050 રોપા, જેમાં ફળાવ રોપા, સીતાફળ, જામફળ, રાવણા, બદામ ઉપરાંત ઓક્સિજન આપે એવા રોપા, આસોપાલવ, બોરસલી, કડવો લીમડો, પીપળો, વડલો અને ઔષધીય તુલસી છે, ગળો છે અને આસોપાલવ એ બીલી છે, આવા વૃક્ષોનું વિતરણ કરેલું હતું. આ કેશોદના નાગરિકજનો એ હોશે હોશે લઈ ગયા છે, નાના બાળકોથી માંડીને મોટા ઉંમર સુધીના બધા લઈ ગયા છે. તમામ પોતાના ઘરે સોસાયટીમાં જઈ અને વૃક્ષો વાવે, તેનું જતન કરે અને ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા આખા વર્લ્ડમાં જે અત્યારે ભરડો લઈ લે છે, તો એને ઓછું કરવા માટે અને પર્યાવરણને ફાયદો થાય એ માટે તમામ વૃક્ષારોપણ કરે તેવી અમે અપીલ કરીએ છીએ. ઉપરાંત ભારતના પ્રધાનમંત્રીશ્રીએ પણ જે એક પેડ માં કે નામ કહ્યું છે, તો અમે ભારત વિકાસ પરિષદે પણ એક સૂત્ર આપ્યું છે કે એક પેડ પિતા કે નામ પણ, એટલે એક માતાના નામે અને એક પિતાના નામે, એવા બે વૃક્ષોનું જો દરેક પરિવાર જતન કરે તો મહદ અંશે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને પર્યાવરણની સમસ્યા અને ટેમ્પરેચર જે વધતું જાય છે એ હળવા મહદ અંશે ઓછું થાય, તેવી તમામને શુભેચ્છા સાથે ભારત વિકાસ પરિષદ તમામનો આભાર માને છે. વંદે માતરમ. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.